युवा मंत्री जयेश रादड़िया द्वारा जाम कंडोड़ा कन्या छात्रालय में कोविड केर सेंटर कार्यरत करायु। जाम कंडोड़ा थी अमारा संवाददाता कौशल सोलंकी जणावे छे के हाल चाली रहेला कोरोना नी महामारी में जीतपुर जाम कंडोड़ा तेमज आजूबाजूना विस्तार कोरोनाग्रस्त लोकोने मुश्किली न पड़े अने योग्य सारवार मळी रहे ते माटे युवा मंत्री जयेश रादड़ियाना सक्रिय प्रयासोथी जाम कंडोड़ा तालुका लेवा पटेल कन्या छात्रालय खाते संपूर्ण सुविधावाड़ू 132 रूम तेमज 200 वधु बेड साथ राज्य सरकार की मंजूरी थी आजूबाजूना विस्तार कोरोना दर्दियों विना मूल्य सारवार मळी रहे तेवी सुविधाओं थी आ सेंटर उभू करवामां आव्युं छे। अहीं तमाम कोरोनाग्रस्त लोको विना मूल्य सारवार मेळवी शकशे। ओके, जाम कंडोड़ा कन्या छात्रालय ना जे अमारी बिल्डिंग छे शिक्षण माटेनी एमां कोविड सेंटरनी सुविधा उभी करवामां आवी छे। एमां लगभग 132 रूम अने 267 बेड नी व्यवस्था छे। अमारा धोराजी जाम कंडोड़ा जेतपुर अने आजूबाजूना ग्राम्य विस्तारना लोकोने अन्य सिटीमां न जावू पड़े अने मुश्किली न पड़े एना माटेना अमारा बधा माननीय जयेशभाई रादड़िया मंत्रीश्री अने अमारा स्वर्गस्थ नेता विठ्ठलभाई रादड़िया जे कंई भूतकाळमां सुविधाओ ऊभी करी छे एमनुं सपनुं हतुं के आ विस्तारना लोकोने क्यारेय पण मुश्किली न पड़े, गमे एवी परिस्थिति विकट परिस्थिति होय तो पण सारामां सारी सुविधा मळी रहे एना माटेना आ ट्रस्टना ट्रस्टीओना जयेशभाईना प्रयत्नो छे अने एना भागरूपे आजे कोविड सेंटर चालू करवामां आव्युं छे। अहींया तमाम जम्मा साथेनी दर्दीओना सगावालाने पण कोई जातनी मुश्किली न पड़े एना माटेना तमाम प्रयत्नो करवामां आव्या छे। बाकीनी संदास पाणी अने अन्य सुविधाओ रहेवा जम्मानी तमाम सुविधाओ साथे अहींया बधुं उपलब्ध छे। આજે પ્રથમ દિવસે કેટલા દર્દીઓ આવ્યા? આજે પ્રથમ દિવસે લગભગ 15 દર્દીઓ આવ્યા છે અને એની સુવિધા સારવાર સંપૂર્ણ રીતે ચાલુ થઈ ગઈ છે અને કોઈ ચિંતાનો વિષય નથી અને હવે જે કાંઈ આ પડકાર આવે એને પહોંચી વળવા માટે અમારું ટ્રસ્ટ સક્ષમ છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામમાં ઠંડા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। અમીરગઢથી અમારા સંવાદદાતા જીતેન્દ્ર અગ્રવાલ જણાવે છે કે અમીરગઢ એ જંગલ વિસ્તાર તથા ડુંગર ધરાવતો વિસ્તાર છે જ્યાં નાના મોટા અનેક પક્ષીઓ વસવાટ કરે છે। અત્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ છે અને દિવસે ને દિવસે ગરમીનો પારો ઉચકાતો જાય છે। આવી સિઝનમાં બધી જગ્યાએ પાણી હોતું નથી અને હોય તો ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે ગરમ થઈ ગયેલું હોય છે। ત્યારે પક્ષીઓને ઠંડુ અને સ્વચ્છ પાણી મળી રહે તે માટે બાલુંદ્રા તથા ડેરી ગામના માળી સમાજના યુવાનો દ્વારા ઠંડા પાણીના કુંડા લાવીને લગાવવામાં આવ્યા હતા। સેક્ટર 14 ખાતે રિનોવેશન ગાર્ડનને મહાત્મા ગાંધી ગાર્ડન નામ આપી ગાંધીજીની પ્રતિમા મૂકવાની માંગણી કરવામાં આવી। ગાંધીનગરથી અમારા સંવાદદાતા મહેશ આસોડિયા જણાવે છે કે ભારત દેશને આઝાદી અપાવનાર મહાન વિરલ વ્યક્તિત્વ કે જેનું વિદેશમાં પણ સન્માન છે। ગાંધીજીના જીવન પર આધારિત ગાંધીવાદી વિચારધારા કે જેનાથી લોકો પ્રેરિત થયા છે। ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડૉક્ટર ગુલાબચંદ પટેલ અને પદાધિકારીઓ તથા મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરના નામથી ઓનલાઈન હિન્દી કવિ સંમેલનની વિનંતી છે કે સેક્ટર 14 ખાતે રિનોવેશન ગાર્ડન થઈ રહ્યો છે ત્યારે સરકારશ્રી અને મહાનગરપાલિકા ગાંધીનગર દ્વારા તેનું નામ મહાત્મા ગાંધી ગાર્ડન રાખવામાં આવે। જાગૃત વસાહત ફોરમના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ તથા ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા પણ આ માંગણીને અનુમોદન આપવામાં આવ્યું છે। તો સરકારશ્રીને તથા મહાનગરપાલિકા ગાંધીનગરને વિનંતી છે કે અમારી લાગણીને માન આપી ગાર્ડનનું નામ મહાત્મા ગાંધી ગાર્ડન
આપવામાં આવે અને ગાંધીજીની પ્રતિમા પણ મૂકવામાં આવે। નમસ્કાર, હું ડૉક્ટર ગુલાબચંદ પટેલ, અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થાન ગાંધીનગર સેક્ટર 14માં નિવાસ ધરાવું છું। અમારા સેક્ટરની પાસે મહાત્મા ગાંધી મંદિર આવેલું છે, દાંડી આવેલી છે, તેમજ ફાઇવ સ્ટાર હોટલ સુંદર બની ગઈ છે, ત્યારે રેલવે સ્ટેશન પણ નજીક છે અને આ સેક્ટરની સામે સ્પોર્ટ ગ્રાઉન્ડ પણ છે અને આઈઆઈટી પણ આવેલી છે। તો આવા સુંદર વિસ્તારમાં સેક્ટર 14માં ગાર્ડનનું જ્યારે રિનોવેશન થઈ રહ્યું છે, ત્યારે મહાત્મા ગાંધી કે જેઓએ પોતાનું જીવન સમર્પિત કરી દેશને આઝાદી અપાવી છે અને ભારત દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવી છે, એવા વિરલ વ્યક્તિનું જ્યારે વિદેશમાં પણ સન્માન હોય તો તેઓની પ્રતિમા આ ગાર્ડનમાં મૂકી અને તે ગાર્ડનનું નામ મહાત્મા ગાંધી ગાર્ડન રાખવામાં આવે તેવી હું સામાજિક કાર્યકર તરીકે પણ વિનંતી કરું છું અને સરકારશ્રીને તથા મહાનગરપાલિકાને મારી હાર્દિક લાગણીથી હું વિનંતી કરું છું કે આ ગાર્ડનનું નામ મહાત્મા ગાંધી ગાર્ડન રાખવામાં આવે। આ સંસ્થા દ્વારા જો આ કાર્ય સફળ થાય અને સરકારને પણ જશ મળે અને સેક્ટરના વસાહતીઓ પણ ખૂબ જ આનંદ અનુભવે એવી મારી માગણી સ્વીકારાય એવું વિનંતી કરું છું। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ। મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર ગુલાબચંદ પટેલ, અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા, હું સામાજિક કાર્યકર છું, હિન્દી ગુજરાતી કવિ લેખક અને સાહિત્યકાર છું। મિત્રો, અહીં સેક્ટર 14માં હું ગાર્ડનમાં જ્યાં રિનોવેશન થાય છે ત્યાં ઊભો છું। મારી એક માગણી છે કે આ ગાર્ડનનું નામ મહાત્મા ગાંધી ગાર્ડન નામ આપવામાં આવે એવી સરકારશ્રી અને મહાનગરપાલિકાને મારી વિનંતી છે। મિત્રો, આ ગાર્ડનનું નામ એટલા માટે આપવું જરૂરી છે કારણ કે અહીંયા બાજુમાં દાંડી પણ આવેલી છે, તેમજ મહાત્મા ગાંધી મંદિર આવેલું છે, અહીંયા સુંદર હોટલ પણ ફાઇવ સ્ટાર બની છે, અહીંયા બે સંસ્થાઓ પણ એકદમ નજીકમાં રોડ ટચ બિલકુલ સેક્ટરની સામે આઈઆઈટી પણ આવેલી છે, એલડીઆરપી આવેલી છે, આઈઆઈટી આવેલી છે અને આ એવો સુંદર શૈક્ષણિક વિસ્તાર છે, શાંત વિસ્તાર છે અને મહાત્મા ગાંધી કે જેઓએ આ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે અને આ દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવી છે એવા વિરલ વ્યક્તિના નામે આ ગાર્ડનનું નામાભિધાન થાય અને અહીં એક મહાત્મા ગાંધીની મૂર્તિ સ્થાપિત થાય એવું હું ઈચ્છું છું। આપ સાહેબનો સૌનો ધન્યવાદ પ્રગટ કરું છું। ભારત માતા કી જય, જય હિન્દ। નિર્માણ થઈ રહેલ એક બગીચાનું રિનોવેશન હાલ ચાલી રહ્યું છે, એ બગીચાનું નામ ભારતના પૂજ્ય બાપુ ઉપર એટલે કે મહાત્મા ગાંધીના નામ અપાય એવી સાહેબશ્રીએ દરખાસ્ત કરી છે, એ દરખાસ્તને અમે ટેકો આપીએ છીએ। આ સાથે જય જય ભારત। નમસ્કાર, મારું નામ છે પૃથ્વીરાજ ગઢવી, હું સેક્ટર 14નો સ્થાનિક રહેવાસી છું। સેક્ટર 14માં નિર્માણ પામી રહેલ રિનોવેશન જે ગાર્ડનનું છે એમ છે, એ ગાર્ડનનું નામ મહાત્મા ગાંધી ગાર્ડન આપવામાં આવે એવી સાહેબશ્રી તથા સ્થાનિક રહેવાસીઓની જે માંગણી છે એના અમે પૂરતું સમર્થનને ટેકો આપીએ છીએ અને ગાર્ડનનું નામ મહાત્મા ગાંધી ગાર્ડન થાય એવી અમે સરકારશ્રી તથા સ્થાનિક સરકારને પણ અપીલ કરીએ છીએ। સેક્ટર 14 ગાર્ડનનું રિનોવેશન થઈ રહ્યું છે ત્યારે મહાત્મા મંદિર દાંડી કુટીરની સાનિધ્યમાં સરસ મજાનું ગાર્ડન તૈયાર થાય છે, ત્યારે જાગૃત પ્રસાદ ફોરમના પ્રમુખ તરીકે મારી એક નમ્ર વિનંતી છે કે ડૉક્ટર ગુલાબચંદ પટેલે જે દરખાસ્ત મૂકી છે કે આ ગાર્ડનનું નામ મહાત્મા ગાંધી ગાર્ડન થાય અને અહીંયા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ થાય એ માટે સરકારશ્રીને મહાનગરપાલિકાને નમ્ર વિનંતી, જેથી આપણે મહાત્મા ગાંધીની જે આઝાદી અપાવી છે એને આપણે સાર્થક ગણાશે માટે આપણે આના ઉપર આપણે બધાને દરખાસ્ત કરીએ, રજૂઆત કરીએ અને બધા ભેગા થઈને પ્રયત્ન કરીએ। આ જગ્યા એવી છે, પુનિત જગ્યા છે, તેથી આપણે સારામાં સારું આમાં પ્રયોજન કરી શકીએ। અહીંયા અમારી જોડે સભ્યોમાં બધા ઘણા બધા વસાહતીઓ, મફતભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, રાજીવજી ગુપ્તાજી અને અનેક જોડાયા છે, તો બધાના સાનિધ્યમાં આ દરખાસ્તને પૂરેપૂરો ટેકો છે। ભારત માતાની જય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है
इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें।